હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્યાં જો આજથી આપણે ધોરણ બાર અંગ્રેજી વિષયમાં એ પ્રકારે ટીચિંગ મેથડમાં સુધારો કર્યો છે કે જેમાં જે પણ યુનિટ છે એના જે રીડ છે એ રીડના તમામ પ્રકારના જે પ્રશ્નો જે બોર્ડ લેવલના હશે શાળા કક્ષા યુનિટમાં આવશે યુનિટ ટેસ્ટમાં એ બધાનું આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આપણે ન્યૂ વર્ડ એટલે કે ડિફિકલ્ટ વર્ડ જોઈશું ત્યારબાદ ગ્લો સમજૂતી મેળવીશું જે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાઈ શકે છે ક્વેશ્ચન નંબર એઇટ નાઇન એન ટેન ત્યારબાદ પાઠની જે કન્ટેન્ટ છે ઓવરઓલ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ એનું ઇંગ્લિશ અને ગુજરાતી સમજીશું ત્યારબાદ કમ્પ્રિહેન્શનના જે પ્રશ્નો છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ એમાંથી જો કોઈ આઈએમપી એસે છે નિબંધ છે તો એની પણ સમજૂતી મેળવીશું આ ઉપરાંત એમાંથી જે શોર્ટ નોટ પૂછાઈ શકે છે એની સમજૂતી મેળવીશું એને એક રીતે જોવા જઈએ તો એક યુનિટમાં જે રીડ છે એના તમામ પ્રશ્નોને એક સાથે સમજવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ તમે આ રીતે મારી ચેનલ સાથે જોડાઈ રહેશો તો ભવિષ્યમાં આ પ્રકારના વિડીયોનો લાભ મળતો રહેશે જોઈએ આપણે હાલ જોઈ રહ્યા છીએ યુનિટ વન અને રીડ વન છે યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પાઠ છે એટલે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે કે પાઠમાં જે પ્રકારે કેન યુ ઇન્સ્ટોલ લવ ટાઈટલ જોઈને આપણે કદાચ એક્સાઇટમેન્ટ થઈ જાય એવું કશું નથી અને સમજવાનો પ્રયત્ન કરીશું તો ટેકનિકલી આમાં જે કમ્પ્યુટર્સની વાત કરી છે અને સાથે સાથે માણસને પણ કમ્પેરિઝન કર્યો છે કમ્પ્યુટર સાથે અને જે પ્રોગ્રામિંગ છે જે નેગેટિવ ઇમોશન્સ છે જે પોઝિટિવ ઇમોશન્સ છે એની વાત કરી છે તો ચોક્કસ આપણે શરૂઆત કરીશું ન્યૂ વર્ડ્સથી ન્યૂ અથવા ડિફિકલ્ટ વર્ડ્સ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું હોય છે ભાગે શું થાય છે કે કન્ટેન્ટ આવડી જતું હોય છે કમ્પ્રિહન્શનના પ્રશ્નોના જવાબ તો કોપી પેસ્ટ કરીને લખી દેતા હોય છે પરંતુ જ્યારે સ્પીકિંગ કરવાનું થશે તો બોલવાનું થાય છે અંગ્રેજીમાં એક્સપ્રેશન છે ત્યારે સમસ્યા આવે છે અને એનું મુખ્ય કારણ છે ગ્રામર અને લેંગ્વેજ જે વોક્યુલરી છે શબ્દ ભંડોળ ઓછું હોવું એટલે આ શબ્દો તૈયાર કરશો તો ભવિષ્યમાં તમને એનો યુઝ કરી શકશો અને તમારું જે સ્પોકન ઇંગ્લિશ છે એ પણ શું થશે તો પ્રથમ શબ્દ જોઈએ આપણે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલનો મતલબ શું છે ખાસ અમે બાજુમાં જે પ્રોનન્સિએશન છે એટલે કે ઉચ્ચાર પણ આપણે ધ્યાન રાખવાનો છે લખેલું છે એ પ્રકારે જ આપણે ઉચ્ચાર કરીશું તો ભવિષ્યમાં આપણું સ્પોકન ઇંગ્લિશ પણ સારું રહેશે ઇન્સ્ટોલનો મતલબ થાય છે પ્રતિસ્થાપિત કરવું અથવા પ્રસ્થાપિત કરવું અથવા આપણે એક રીતે કહીએ કે કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો માણસની અંદર અહીં આપણે વાત કરીશું તો માણસની અંદર પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે લવ છે એને ઇન્સ્ટોલ કરવાનો છે એની વાત કરીએ છે લોકેટ એટલે શું એલ ઓપેલિંગ પણ આપણે તૈયાર ખાસ કરવાનો મતલબ થાય છે સ્થાપિત કરવા માટેનું નિશ્ચિત સ્થાન શોધી કાઢવું લોકેશન મોટાભાગે ગૂગલ મેપ અને લોકેશન શેરિંગ ને બધું તમને કરતા હશો લોકેટ એટલે સ્થળ જગ્યાની વાત કર લોકેશન ડીઆઈએસ આરયુપીટી ડિસરપ્ટ એટલે શું વ્યવસ્થા બગાડી મૂકવી કોઈ એવું વસ્તુ આપણામાં કોઈક પ્રોગ્રામ મોબાઈલમાં એવું આવી જાય વાયરસ આવી જાય તો એનાથી બધું ડિસ્ટર્બ થઈ જાય છે અને આપણે કહીશું કે વ્યવસ્થા બગાડી નાખવી બરાબર મેરેજના વ્યવસ્થિત આયોજન કરે પણ અચાનક વાવાઝોડું આવી જાય તો એ થોડુંક વ્યવસ્થા બગડી જાય બસ એ જ વસ્તુની આપણે વાત કરીશું કે એવું કંઈ થાય ને આપણે કહીશું ડિસ્ટર્બ ઇવેન્ચ્યુઅલી ઈ વી ઈ એન ટી યુ એ ડબલ એલ વાય ઇવેન્ચ્યુઅલી અહીંયા જો ઇવેન્ચ્યુઅલી લખ્યું છે એનો મતલબ અંતે પાછળથી છેલ્લે બરાબર છે અંતે મોડ્યુલનો મતલબ છે એમ ઓડી મોડ્યુલનો મતલબ થાય છે કે સ્વયં પર્યાપ્ત એકમ કે નમૂનો મોડ્યુલ એટલે કોઈ વસ્તુ બનાવી હોય જેમ કે તમને ઇંગ્લિશ ભણાવવું છે તો એના માટે હું એક મોડ્યુલ બનાવી રાખું ને એ રીતે ટીચિંગ કરું તો આ અથવા નાના બાળકો માટે ટીચિંગ મોડ્યુલ બનાવવાના હોય છે આને કહીશું મોડ્યુલ અથવા એને કહીશું સ્વયં પર્યાપ્ત એકમ કે નામ એકદમ સંપૂર્ણ નમૂનો હોય જે પર્યાપ્ત હોય પોતાની જાતે કમ્પ્લીટ હોય ઇનવોક આઈ એન વીઓ કે ઇનવોકનો મતલબ શું થાય છે કોઈ એક કાર્યક્રમ કાર્યરત કરવો અથવા શરૂ બિગિન કરવું સ્ટાર્ટ કરવું એને કહીશું ઇનવોક બરાબર છે પ્રેમ નામનો પ્રોગ્રામને આપણે ઇનવોક કરવાનો છે સ્ટાર્ટ કરવાનો હોય તો આપણે એને કહીશું ઇનવોક કર્યું છે એટલે કે શરૂ કર્યું છે ત્યારબાદ આગળ જોઈએ કોમ્પ્લિકેટેડ સીઓ એમ પીએલઆઈ સી એ ટીડી કોમ્પ્લિકેટેડનો મતલબ છે ઘૂંચવાળા ભર્યું બરાબર છે એક વસ્તુ બીજામાં વસ્તુમાં ઘૂસી ગઈ હોય અથવા ઘણા બધા પ્રોગ્રામ અંદર અંદર લિંક થયેલા હોય ઘણી બધી લાગણીઓનો ગુંચવાળો થયો હોય બરાબર ઘણીવાર આપણને એ કોઈ એવો સમાચાર મળે જે ખુશી પણ આપે દુઃખ પણ આપે સરપ્રાઇઝ આવા ઘણા બધા ઇમોશન્સ ભીખા થઈ જાય તો આપણે એને કહીશું કે કોમ્પ્લિકેટેડ છે કોઈ વસ્તુ ઘણીવાર કોમ્પ્લિકેટેડ હોય કે એમાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળે તો આપણે આ શબ્દોનો યુઝ કરી શકીએ કોન્ફ્લિક્ટિંગ સી ઓએન એફએલઆઈ સીટીઆઈએન જી કોન્ફ્લિક્ટિંગનો મતલબ થાય છે પ્રતિકૂળ અસંગત અથવા એકબીજાથી વિરુદ્ધ કોઈ બે વ્યક્તિના વિચારો મળતા ના હોય એકબીજા સાથે સંમત ન થતા હોય કોન્ફ્લિક્ટ થતા હોય સંઘર્ષો થતા હોય ત્યારે આપણે આ શબ્દ વાપરીશું એટલે હું તમને કહું છું કે ભવિષ્યમાં અથવા તમે શાળા કક્ષાએ પણ જ્યારે જ્યારે આ વર્ડ્સને જો તમે વ્યવસ્થિત રીડ કર્યા હશે તૈયાર કરશો તો તમે એને યુઝ કરી શકો યુ કેન એપ્લાય ઇટ ધ વર્ડ્સ ઇન યોર એવરીડે સ્પોકન ઇંગ્લિશ બરાબર છે કોન્ફ્લિક્ટિંગ પેચ પેચનો મતલબ શું થાય છે કશાકના ભાગ જોડવા પેચિંગ વર્ક કરવું એટલે કશું ખૂટતું બધતું હોય એ લગાવી દેવું એને કહ્યું આપણે પેચ એટલે કે પેચ વર્ક ભાગ ખૂટે કમ્પ્યુટરમાં આપણે સીપીયુ છે સીપીના બધા મધર બોર્ડને બધું કાઢ્યું છે બરાબર છે અને પછી એને લગાવીએ છીએ તો એક રીતે શું કરીએ છીએ આપણે પેચ કરી રહ્યા છીએ ભાગ જોડી રહ્યા છે ખાસ વિદ્યાર્થીઓ જો વોક્યુબિલિટીની વાત કરીએ શબ્દ ભંડોળની વાત કરીએ અથવા ડિફિકલ્ટ કે ન્યૂમ વર્ડ્સની વાત કરીએ તો એ તો નોર્મલ આપણે કરતા પણ જે સમસ્યા છે એ ફ્રેઝીસ એન્ડ એડિયમ્સ છે જો તમે ભવિષ્યમાં કોઈ નેતા બનવા માંગો છો અથવા તમે કોઈ પત્રકાર બનવા માંગો છો અથવા માસ મીડિયા માસ કોમ્યુનિકેશન સાથે જોડાવવા માંગો છો અથવા તમારા ભાષણમાં ધાર દારપણું લાવવા માગો છો જે આગળ આપણે ઘણી જગ્યાએ આવવાનું છે પછી હેરાલ કેરાલનું ભાષણ હોય કે સજ્જનના ટ્રુથનું ભાષણ હોય અથવા આપણે સ્વામી વિવેકાનંદના ભાષણો જોઈએ અથવા કોઈપણ નેતાના ભાષણો જોતા હોય તો એ ભાષણમાં શું હોવું જોઈએ અહીંયા લખ્યું છે કે શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો હોવા જોઈએ નોર્મલ વર્ડ્સ જે નોર્મલ વર્ડિંગ જે છે શબ્દ રચનાઓ છે એનાથી એક્સ્ટ્રા કરો છો ત્યારે કંઈક નવું લાગે છે અને એના માટે આ શીખવું પડે એટલે ઘણીવાર આપણે અને ફોકસ નથી કરતા ધ્યાન નથી આપતા એટલે ભવિષ્યમાં આ નથી ખબર પડતી જેમ કે ટર્ન ઓફ ટર્ન ઓન બરાબર છે તો શીખવું પડશે કે જે બે અને ફ્રેઝિસનો મતલબ શું થાય શબ્દ સમૂહ બે શબ્દો અથવા બેથી વધારે શબ્દો જોડાયેલા હશે ટર્ન ઓફનો મતલબ શું થાય છે બંધ કરી દેવું ટર્ન ઓન એટલે ચાલુ કરો ટર્ન ઓફ બંધ કરો ટુ બી ડન ટુ બી ડનનો મતલબ શું થાય છે કશુંક પૂરું કરી દેવું થઈ જવું મારું કામ પૂરું થયું આઈ એમ ડન બરોબર છે મારું કામ થઈ ગયું છે બિલકુલ કંપનીમાં જોબ કરતા હોય ને કોઈ મેનેજરે તમને કશું કામ સોંપ્યું છે અને તમે એ કામ પૂરું કરી દીધું પૂછે છે કે ભાઈ કામ થયું છે તો તમે શું કહેશો આઈ એમ ડન બરોબર છે એટલે આ જે શબ્દો છે એ આપણે આ રીતે તૈયાર કરવા પડશે હવે આપણે વાત કરીશું એક્ઝામ પરીક્ષા પરીક્ષાલક્ષીની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર સેવન એઇટ એન્ડ નાઇન ઓકે ફાઇવ સિક્સ એન્ડ સેવન છે નિયરેસ્ટ મિનિંગની વાત કરીએ તો પ્રથમ ચાર ટુ એન્ડ ફોર્સ અને ફાઇવ સિક્સ સેવન એ આપણા છે નિયરેસ્ટ મિનિંગ તો એની વાત કરીશું તો ખાસ ટેક્સબુકમાં ગ્લોસરીમાં આપેલા છે એ જ આપણા શબ્દોને આપણે સમજૂતી આપી છે તો જોઈ લઈશું ફટાફટ છે ડિસ્રફ્ટ ખરેલ પહોંચાડ્યું હમણાં જ આપણે જોયું હતું ઇન્ટ્રફ્ટ એટલે ઘણીવાર શું છે કે શાળા કક્ષાએ અને બાકીની કોઈ પણ જગ્યાએથી આપણે નથી શીખતા અથવા રહી જાય છે તો આ ધ્યાન રાખવાનું છે કારણ કે ઘણીવાર શું થશે કે આપણે આપણી એક્સપ્રેશનને કોઈ સિમિલર વર્ડ્સથી પણ સમજાવવાની જરૂર પડી શકે છે તો આ આપણે શીખવું પડશે ડિસરપ્ટ ઇન્ટરપ્ટ ઇવેન્ચ્યુઅલીનો મતલબ થાય છે ફાઇનલી બરાબર છે મોડ્યુલ આપણે આપણે જોયું સ્વયં પર્યાપ્ત નમૂનો એકમ તો એને કહીશું સેક્શન વિભાગ બરાબર ઇનવોક શરૂ કરવું કોઈ નવું તો અપીલ ટુ આગળ જે કોમ્પ્લિકેટેડ આપણને ખબર છે કે ગોંચવાળા ભર્યું છે તો આપણે એને કહીશું કોમ્પ્લેક્સ બરાબર ગઈ કોમ્પ્લેક્સ થિંગ છે મારી લાઈફ બહુ જ કોમ્પ્લિકેટેડ છે તો આ સમજો આરિપી શું છે તો આરિપી જે શોર્ટ ફોર્મ છે શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે અહીંયા શું છે કે ટેક્સ્ટબુકમાં આપણો મોટો શબ્દ આરિપી ના લખવાના બદલે એને શું કર્યું છે કે રિપ્રેઝેન્ટેટિવ ના 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 લખવા બદલે આરઇપી લખ્યું છે તો આપણે ધ્યાન રાખવું પડશે હવે આપણે ઓવર કરીએ કે આખો પાઠ ખરેખર શું છે કઈ રીતે છે કારણ કે ઘણી શું થશે કે કન્ટેન્ટ ખબર નથી પડતી અથવા ઘણીવાર તો એવું બને છે કે કસ્ટમર લેડીઝ છે એટલે કે સ્ત્રી છે કે કસ્ટમર સર્વિસ જે રિપ્રેઝન્ટેટિવ છે એ સ્ત્રી છે કશી ખબર પડતી એટલે આપણે એ બધાને સમજીતું મેળવીશું પહેલાં ઓવરવ્યુમાં શું કહે છે જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે મેં બતાવ્યો છે એ વ્યક્તિ તમે જોઈ શકો છો આપણને ખબર પડે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે એક વ્યક્તિ જેને આ બધું લગાવ્યું છે દેખાય છે અને આપણે જ્યારે નોર્મલ કોઈ કંપનીમાંથી ફોન કરીએ છીએ તો કંપનીમાંથી ફોન આવે છે એ આપણને જે આપણે ગ્રાહક છીએ ને એ આપણને જે મદદ કરે છે એ એકને એને કહીશું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને અહીંયા આપણે જોઈ રહ્યા છે કસ્ટમર કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ બાબતે થોડીક માહિતી આ મળી રહી છે હવે તમે જોઈ રહ્યા છો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ દેખાય છે 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 એ એ ખાસ અને પુરુષ યાદ રાખવાનું છે કે એ એક મેલ વ્યક્તિ છે અને આ જે કસ્ટમર છે એ મેડમ છે ખાસ યાદ રાખીશું એટલે કે ફિમેલ છે આટલું ધ્યાન રાખવાનું છે નહીતર પછી કન્ફ્યુઝન થશે હવે જોઈએ કે સ્ટોરી સાના બાબતે છે તો લખે છે કે ધીસ રીડ ઇઝ અબાઉટ ધ ગ્રેટેસ્ટ ફિલિંગ ઓફ ધ વર્લ્ડ લવ યાદ રાખીશું લવની વાત કરવાની છે પણ સ્પેલિંગ જોશો એલો ઈ કેપિટલ છે મીન્સ કે એનો જે નોર્મલ મિનિંગ છે આપણે અત્યાર સુધી કરતા હોઈએ છીએ એનાથી કંઈક અલગ છે એટલે એને કેપિટલ રાખ્યો છે એમણે ભૂલ નથી થઈ ગઈ ટાઈપિંગ ભૂલ નથી એ ધ્યાન રાખવાનું એટલે જ્યાં જ્યાં પ્રથમ પાર્ટની વાત આવે છે આ ટેક્સ્ટબુક આ કન્ટેન્ટની રિલેટેડ છે ત્યાં આપણે લવનો સ્પેલિંગ જે છે એ કેપિટલ રાખવાનું થશે આ ધ્યાન રાખ હિયર ગુજરાતી નીચે લખેલું છે હિયર ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે સીએસઆર આ પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે સીએસઆરનું ફૂલ ફોર્મ આપણું ઇઝ હેલ્પિંગ ધ કસ્ટમર ટુ ઇન્સ્ટોલ લ સમજવાનો પ્રયત્ન કરીએ શું કહે છે આ પાઠ વિશ્વની શ્રેષ્ઠ લાગણી પ્રેમ વિશે કહે છે પ્રેમ એટલે નોર્મલ આપણે વાત કરીશું કોઈ પણ પ્રકારનો પ્રેમ હોઈ શકે પ્રાણીઓમાં પણ પ્રેમ હોઈ શકે છે માણસ પ્રત્યે પણ કોઈ પણ નાની મોટી આપણી વસ્તુ ઘરની કોઈ વસ્તુ છે કોઈ નિર્જીવ વસ્તુ છે એના પ્રત્યે પણ પ્રેમ હોઈ શકે છે મા બાપનો પ્રત્યે હોય શકે ભાઈ બહેનનો હોય શકે અને બાકીના તો ઘણા બધા તમને ખબર છે તો એ એની વાત છે અહીં ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને પ્રેમ પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે ગ્રાહક સેવા જે આપનાર છે એ પ્રતિનિધિ જે છે એ જે ગ્રાહકને જે પ્રોબ્લેમ્સ થયા છે નોર્મલ આપણે હવે તો બહુ ઓછા રેર કેસ મળે છે પણ કોઈ કંપનીનું તમારી પાસે કાર્ડ છે જીઓ છે એરટેલ છે વોડાપોન અને તમારે ત્યાં કવરેજ નથી આવતું તો તમે ફોન કરતા હશું કર્યા હશે ભવિષ્ય ભૂતકાળમાં કદાચ તો ત્યાંથી રિપ્લાય આવે કસ્ટમર સર્વિસમાંથી અથવા તમને કોઈ કહે કે ભાઈ ક્રેડિટ કાર્ડ લઈ લો ડેબિટ કાર્ડ લઈ લો એ જે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે અને મદદ કરે છે અહીંયા લવ ઇન્સ્ટોલેશનમાં જોઈએ આગળ શું કહે છે હિયર ધ કસ્ટમર હેઝ સમ પ્રોબ્લેમ્સ હવે શું હોય છે કે કોઈ પણ વસ્તુ લીધી ફોર એક્ઝામ્પલ તમે ઉનાળો છે અને એસી લીધું કે કંઈ વસ્તુ લીધી અને બગડી તો તમે ફોન કરશો કે નહીં એ કર્યો તો શું છે કે એને પ્રોબ્લેમ્સ છે સમ પ્રોબ્લેમ્સ વાયલ ઇન્સ્ટોલિંગ લવ ઇન્સ્ટોલિંગ લવમાં એને થોડાક પ્રોબ્લેમ છે સો સી કોલ્સ આ યાદ રાખવાનું સી કોલ્સ મીન્સ કસ્ટમર જે છે એ ફિમેલ છે ખાસ ધ્યાન રાખવાનું પરીક્ષામાં પૂછાઈ શકે છે કમ્પ્રિહેન્શનના પ્રશ્નમાં બરાબર છે કે હાઉ કેન યુ સે ધેટ ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ બરાબર તો એના જે વર્ડ યુગ યુઝ થયા છે મેડમ ક્યાંક લખેલું આવશે ક્યાંક સી એના જે પ્રોનાઉન્સ છે એ આવશે એટલે આપણે એ સમજાવવું પડશે લવ સો સી કોલ્સ ધ સીએસઆર ફોર હેલ્પ બરાબર હેલ્પ માટે મદદ ફોન કરે ધ સીએસઆર ચેક્સ ડિટેલ્સ એન્ડ આસ્ક ધ કસ્ટમર ટુ ડિલીટ સમ ફાઇલ્સ કસ્ટમરને પ્રોબ્લેમ છે સીએસઆરને ફોન કર્યો છે સીએસઆર કહે છે કે થોડીક ફાઇલને તમારે દૂર કરવાની છે ડિલીટ કરવાની છે દેટ હેઝ ઓલરેડી બિન ઇન્સ્ટોલ જે પહેલાંથી ઇન્સ્ટોલ થઈ ગઈ છે એન્ડ આફ્ટર દેટ એના પછી ધ કસ્ટમર ઇઝ એબલ ટુ ઇન્સ્ટોલ લો પછી કસ્ટમર એ ઇન્સ્ટોલ કરી શકશે અહીં શું કહે છે ગ્રાહકને પ્રેમ પ્રસ્થાપિત કરવામાં થોડીક તકલીફ પડી રહી છે આપણે જોઈએ તકલીફ પડે છે તેથી ગ્રાહક સેવા પ્રતિનિધિને ફોન કરે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કરે છે માહિતી ચકાસી પહેલાંથી જ પ્રસ્થાપિત થયેલ થોડીક ફાઇલોને શું કરવાનું કહે છે દૂર કરવાની સલાહ આપે છે ત્યારબાદ તેણીની એટલે કે સી પ્રેમ પ્રસ્થાપિત કરવામાં સફળ થશે ખાસ વિદ્યાર્થી મિત્રો કહેવાનું રહી ગયું પણ અહીંયા આપણે ધ્યાન રાખીશું કે જે ટીચિંગ વસ્તુ છે એટલે કે આ પીડીએફ તમને દેખાઈ રહી છે એ તમે ચોક્કસ ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો પણ એ લિંક થોડા ટાઈમમાં એક્સપાયર થઈ જતી હોય છે તો ખાસ તમે એની અંદર એક ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં અંદર આપણે જોઈશું તો ટેલિગ્રામ ચેનલની પણ લિંક હશે તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈશો તો ત્યાંથી તમને આ પીડીએફ ઇઝીલી ફ્રી ઓફ કોસ્ટ મળશે જેથી તમે ડાઉનલોડ કરીને પણ અભ્યાસ કરી શકો ચાલુ રાખી શકો ધ કસ્ટમર હેઝ હવે થોડાક પ્રોગ્રામ ડિલીટ કરવાનું કીધું હતું કયા પ્રોગ્રામ છે એની વાત કરીએ તો કસ્ટમર હેઝ પાસ્ટ હટ ડોટ ઇએક્સી લો એસ્ટીમ ડોટ ઇએક્સી ગ્રજ ડોટ ઇએક્સી એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ બરાબર શબ્દો મેં આપ્યા છે અને સાથે સાથે નીચે પણ સમજાયા છે પણ યાદ રાખવાનું છે કે ટેક્સ્ટબુકની વાત કરીએ તો એમાં અત્યારે આપણે જોઈએ તો એનું ગુજરાતી મિનિંગ કરવાનો મતલબ નથી હાય મતલબ આપણે સમજવાનો પ્રયત્ન કરો છો પણ એ વડ આખા છે કેપિટલમાં છે અને પાછળ જે ઇએક્સી કે બધું કોમ બોમ લખ્યું છે એ બધું લખવાનું છે એ પ્રોગ્રામ ચાલુ છે રનિંગ રાઈટ નાવ ધ સીએસઆર પ્રોગ્રામ ડિલીટ કરવાનું કહે છે ડિલીટ કરવાની છે ઓર્ડર ટુ ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરવું હોય તો કઈ કઈ લાગણી જોઈએ એક એક વર્ડ સમજાવવાનો પ્રયત્ન કરીએ હવે પાસ્ટ હટની વાત કરીશું પાસ્ટ હટ એટલે શું છે જુઓ ગ્રાહકના હૃદયમાં ભૂતકાળમાં લાગણી દુભાવવાના પ્રસંગો પાસ્ટ હટ કોઈ વ્યક્તિ આપણી વાત વાત કરીએ બારમાં છે ને અગિયારમાં કોઈ વ્યક્તિ આપણને આઈ ના આપ્યું ચોપડો ના આપ્યો લખવાના દીધું ટેસ્ટ હતું કીધું નહીં તો ભૂતકાળમાં ક્યાંક આપણી લાગણી દુભાઈ હતી અને એના લીધે અત્યારે આપણે એની સાથે સંબંધ વ્યવસ્થિત નથી રાખી શક્યા તો એને કહીશું કે ભૂતકાળમાં લાગણી દુભાવવાના પ્રસંગો પછી હિન ભાવના એને કહીશું લો એસ્ટીમ હિન ભાવનાનો મતલબ શું છે ઘણીવાર વ્યક્તિને એવું લાગતું હોય છે કે આઈ કે નોટ લૂ ધીસ અથવા મારાથી મારી આ કેપેસિટી નથી પોતાની જાતને થોડું ઉતરતી કક્ષાનો માને છે એને આપણે કહીશું લો એસ્ટીમ પછી ગ્રજનો મતલબ દ્વેષ ભાવ અને રિઝેન્ટમેન્ટ એટલે અણગમો અથવા રોષ ગુસ્સો બરોબર છે આ ઘણી આ ફિલિંગ આપણામાં આવી જતી હોય છે તો એની વાત કરી છે જેવી ભાવનાઓ પહેલાથી જ પ્રવર્તી રહી છે અંદર છે એને રનિંગ રાઇટ નાઉ છે તો હવે એને શું કરવાની છે ડિલીટ કરવાની છે એવું તો આપણને કીધું છે તો ગ્રાહક સેવા પ્રતિનિધિ તેણીનીને આ પ્રોગ્રામ્સ એટલે કે લાગણી દૂર કરવાની સલાહ આપે છે જેથી પ્રેમ પ્રસ્થાપિત કરી શકાય હવે વસ્તુ યાદ રાખો કે કોઈ વસ્તુ બે વસ્તુ છે વચ્ચે કોન્ફ્લિક્ટ છે તો એક વસ્તુને આપણે ડિલીટ કરીશું તો જ બીજી વસ્તુ શકાશે એટલે આ જે વસ્તુ એને જે પ્રોગ્રામિંગ કીધા એને આપણે કાઢવા પડશે તો જ પ્રેમ પ્રસ્થાપિત કરી શકાશે આગળ વાત કરીશું ધ કસ્ટમર ટ્રાઈઝ ટુ ઇન્સ્ટોલ લવ એન્ડ ફાઇન્ડ એરર ફોર વન ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પ્યુટર યાદ રાખશો મેં અગાઉ પણ કીધું કેપિટલ એટર્સ છે એટલે થોડું એને પર ફોકસ કરવું પડશે આ ઉપરાંત કમ્પ્રિહેન્શનના પ્રશ્નમાં એરર નંબર પણ પૂછાઈ શકે છે ફોર હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ

ગ્રાહક સેવા ગ્રાહક પ્રેમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને ભૂલ ચારસો બાર પ્રોગ્રામ જેનો મતલબ છે કે પ્રોગ્રામ આંતરિક ભાગો પર નથી ચાલતો તેવો મેસેજ મારે છે હવે આંતરિક ભાગો એટલે ઇન્ટરનલ કમ્પોનન્સનો મતલબ છે કે પ્રેમ જે છે એ અંદર અંદર ખાલી હૃદયમાં થઈ જાય અથવા આંતરિક નથી એ આપણે લોકોને આપવાનો છે પ્રેમ તમને અંદર હોય ને તમે લોકોને દુધ્કાર કરતા હોય તો લોકો સાથે વર્તન વ્યવસ્થિત ન કરતા હોય પછી એમ કહેતા હોય કે હું તો પ્રેમ કરું છું પણ અંદરથી કરું છું એવું થોડું હોય એટલે તમે એને પ્રેમ કરો છો તો મીન્સ કે તમારે એક્સટર્નલ એને કે એને અન્ય વ્યક્તિ સાથે શેર પણ કરવો પડશે આગળ શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ તેણીનીને જાતનો સ્વીકાર સેલ્ફ એક્સેપ્ટન્સ નામની નામાવલી શોધવાનું અને તેને પોતાના હૃદયમાં નકલ કરવાનું કે છે હવે આ બધું કરવાનું છે પોતાની જાતનો સ્વીકાર કરવાનો છે ઘણીવાર વ્યક્તિ શું પોતાની જાતને પણ ધીક્તું હોય છે કે હું આવું છું હું આવી છું ને તો એ પોતાની જાતનો સ્વીકાર કરી લેવાનો છે એવું પણ કહે છે આગળ શું કહે છે ધ સીએસઆર આસ્ક હર ટુ ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ નીચેની થોડીક ફા ફાઇલ્સને ક્લિક કરો એન્ડ ધેન કોપી દેમ ટુ ધ માય હેટ ડાયરેક્ટરી અને પછી એને કોપી કરવાની છે અને કઈ કઈ ફાઇલ્સ છે તો આપણ આપણે ધ્યાન રાખ્યું છે ફોર્ગીવ સેલ્ફ ફોર્ગીવ એટલે માફી કરવાની પોતાની જાતને ઘણીવાર નાની નાની ભૂલો થઈ જાય આપણી જાતે કોઈ એક્ઝામમાં ચોરી કરી દીધી પડે તો પછી ભવિષ્યમાં આપણે એને ભૂલીને સુધાર દેવી પડે કે હવે ચલો થઈ ગયું થઈ ગયું તો આ છે ફોરગી સેલ્ફ ડોટ ડીઓસી સેલ્ફ એસ્ટીમ સેલ્ફ એસ્ટીમ એ પોતાની માટેનું જે એસ્ટીમ હોવું જોઈએ પોતાની માટે સન્માન હોવું જોઈએ એમ હિન ભાવના હતી એનાથી થોડુંક વિપરીત છે રિયલાઇઝ વર્થ પોતાની વેલ્યુ સમજો એન્ડ ગુડનેસ ડોટ ડીઓસી એન્ડ એન્ડ ઓલ્સો સજેસ્ટ હા ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક

ગુડનેસ છે સારાપણું જેવી ફાઇલોને શું કરો ક્લિક કરી નકલ કરવાનું કહે છે બરાબર ક્યાંકથી શીખવું પણ પડશે અન્ય વ્યક્તિઓ પાસે જો સારા ગુણો છે પોઝિટિવ ફિલિંગ્સ છે તો એ આપણે શીખીને આપણામાં લેવાની છે અને સાથોસાથ સ્વયંની નિંદાને સંપૂર્ણપણે કાઢી નાખવા કહે છે બરાબર હું ઘણી વસ્તુ અન્ય વ્યક્તિનું બંગલો જોઈને પોતાની ઝૂંપડી સળગાવી દે એ જ રીતે અન્ય વ્યક્તિના સારા માર્ક્સ આવે છે અન્ય વ્યક્તિ સારી રીતે ડાન્સ કરી છે પરફોર્મન્સ સારું કરે અને એના લીધે પોતાની જાતની આપણે નિંદા કરતા હોય છે પોતાના માટે થઈ ગયા હોય છે તો એ વસ્તુને પણ આપણે રદ કરવાનું છે એ ખાસ સમજીશું એન્ડ ફાઇનલી સ્માઈલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન હર કમ્પ્યુટર અને આ રીતે શું થશે અને છેલ્લે હાસ્ય ચિત્ર કમ્પ્યુટર સ્ક્રીન પર આવશે એટલે કે વ્યક્તિ ખુશખુશાલ થશે આવી બધી નેગેટિવ લાગણીઓને કાઢશે ત્યારે વ્યક્તિમાં એક અનેરો ઉત્સાહ આવશે એની વાત કરે છે એને વાંથનો મતલબ આપણે કહીશું હુંફ બરાબર છે એન્ડ પીસ ડોટ એક્સ એટલે કે શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ શું કરશે એન્ડ આર કોપિંગ ગેમ્સ ઓવર ઓલ ઓવર હર હાર્ટ હૃદય પર નકાર કરવા લાગશે એટલે જ્યારે તમે આ નેગેટિવ લાગણીઓને દૂર કરશો જેમ કે તમને તાવ આવ્યો છે તો મીન્સ કે તમે તમારું પરફોર્મન્સ બગડે છે તમે વ્યવસ્થિત કામ નથી કરી શકતા તમે રમી નથી શકતા તમે વાંચી નથી એ વસ્તુ તાવ મટી ગઈ તો તમારામાં એક તરો તાજા તાજગી આવી જાય છે તો એ જ વસ્તુ છે કે તમે જ્યારે નેગેટિવ લાગણીઓને એક બાજુ સાઇડ લાઇન કરશો ત્યારે તમે તમારી જાતને કંઈક અલગ રીતે મહેસૂસ કરશો સ્માઇલ તમારા પર આવશે હૂંફ આવશે શાંતિ આવશે અને સંતોષ આવશે આનો મતલબ શું કહે છે કે હવે જૂના પ્રોગ્રામ્સ પર નવા પ્રોગ્રામ નકલ કરી રહ્યા છે જેના કારણે હિન લાગણીઓ દૂર થઈ રહી છે બરાબર આ વસ્તુ પણ આપણે સમજીશું અને ઉચ્ચ લાગણીઓ પ્રસ્થાપિત થશે બરાબર શ્રેષ્ઠ લાગણીઓ આવશે એટલાસ્ટ લાસ્ટ શું કહે છે ધ લવ પ્રોગ્રામ ઇઝ ફાઇનલી સક્સેસફુલી ઇન્સ્ટોલ હવે આ બધું થઈ જાય ને પ્રેમ ક્યારે ઇન્સ્ટોલ થયો કહી શકાય જ્યારે હુંફ આવે શાંતિ આવે સંતોષ આવે હાસ્ય આવે કૃત્રિમ નહીં હું તો તમે તમારામાં લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે એવું કહી શકાય એન્ડ વર્કિંગ પ્રોપરલી થઈ ગયો છે ધ સી એસ આર ઓલ્સો સેઝ લવ ઇઝ ફ્રી વેર હા ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાય એવું વાક્ય છે કે લવ ઇઝ અ માલવેર લવ ઇઝ અ ફ્રી વેર ફ્રી વેર ટ્રુ છે માલવેર તો ફોલ્સ ફ્રી છે એટલે નિઃશુલ્ક છે પ્લીઝ શેર યોર લવ વિથ અધર્સ એન્ડ યુ વિલ ગેટ લવ ઇન રિટર્ન પ્રેમને વહેંચવાનું છે એટલે કે તમે અન્ય વ્યક્તિને પ્રેમ કરશો એ તમને પ્રેમ કરશે અને એ રીતે પ્રેમને વહેંચણી સૌને કરવાની છે શું કહે છેવટે પ્રેમ પ્રોગ્રામ સફળતાપૂર્વક પ્રસ્થાપિત થઈ વ્યવસ્થિત કામ કરી રહ્યો છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે પ્રેમ શું છે નિઃશુલ્ક છે મહેરબાની કરી તમારો પ્રેમ બીજાને આપો અને બદલામાં પ્રેમ પ્રાપ્ત કરો સૌને પ્રેમની વહેંચણી કરો બરાબર છે આ રીતે આપણે કન્ટેન્ટને જોયું એનો ઉપદેશ શું કહે છે કે એમાંથી શું લાઈફમાં શીખવાનું છે એની વાત કરીએ ફટાફટ તો ઉપદેશ તો નીતિ કે ધીસ રીડ સેઝ ટુ ડિલીડ સમ ઓફ ધ લો ફિલિંગ્સ એન્ડ ઇન્સ્ટોલ હાઈ ફિલિંગ્સ ઇન ઓર્ડર ટુ ક્રિએટ અ હેલ્ધી એન્ડ લીવેબલ સોસાયટી એક રહેવાલાયક સમાજની જો આપણે સ્થાપના કરવી હોય નિર્માણ કરવું હોય તો હલકી નીચી નિમ્ન કક્ષાની લાગણીઓને આપણે દૂર કરવાની છે તો જ પ્રેમ પ્રસ્થાપિત થશે અને પૂરી દુનિયા સમાજ વિશ્વ હળી મળીને રહી શકે છે પ્રેમ ની આપણે જે વાળે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વાઇડ સેન્સમાં વિશાળ સંદર્ભમાં પ્રેમની આપણે વાત કરી રહ્યા છીએ તમામ જેમ કે વનસ્પતિ પણ હોઈ શકે પ્રાણીઓ પણ હોઈ શકે મિત્રો પણ હોઈ શકે નજીકના પડોશી હોઈ શકે દૂરના દેશના માણસો હોઈ શકે તમામ પ્રત્યે શક્ય પ્રેમથી આપણે કામ કરવાનું છે હુંફ રાખવાની છે અને શાંતિથી કામ કરવાનું છે અહીંયા આપણે શીખવાનું છે અને આપણે એક રીતે કહીએ તો વસુદૈવ કુટુંબકમની ફીલિંગ છે પાઠ આપણામાં આપણા સૌમાં રહેલા કેટલાક હિન્દ ભાવનાઓને દૂર કરવાનું કહે છે અને ઉચ્ચ ભાવનાઓને પ્રસ્થાપિત કરવા કહે છે જેથી શ્રેષ્ઠ અને રહેવાલાયક સમાજનું નિર્માણ આપણે કરી શકીએ ઓવરઓલ આપણે હાલ સુધી જોયા છે ન્યૂ વર્ડ્સ ડિફિકલ્ટ વર્ડ્સ ગ્લોસરી નિયરેસ્ટ મિનિંગની વાત કરીએ અને પાઠને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો ફરી એકવાર કહી દઈએ ગ્રાહક સેવા પ્રતિનિધિ જે પુરુષ છે અને ગ્રાહક જે છે કે જે જેને લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો છે ટેકનિકલ નોલેજ નથી યાદ રાખ્યું લેડીઝની પાસે મે જે ફિમેલ છે અને પછી પ્રો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ જાય છે અને છેવટે એ રીતે આપણને એક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમારામાં રહેલી નકારાત્મક લાગણીઓને તમે જ્યારે દૂર કરશો ત્યારે હકારાત્મક લાગણીઓ માટે રસ્તો થશે અને એ રસ્તો ટૂંકમાં સમાજના શ્રેષ્ઠ સમાજ માટે નિર્માણમાં ચોક્કસ કામે લાગશે તો ચોક્કસ આપણે આ રીતે જોયો હવે આપણે પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું એના માટે અલગ વિડિયો બનાવીશું પણ એક ફોટો જોઈ એટલે તો આ જોઈએ કે નેગેટિવ ઇમોશન ટેક્સ ટેક્સ્ટબુકમાં આપણને આપેલું છે પોઝિટિવ ઇમોશન્સ છે તમે આને અભ્યાસ કરશો તો ખબર પડશે ચહેરા ઉપરથી સમજવાનો પ્રયત્ન કરશો કે આ શું કહેવા માંગે છે એ મૂળ આપણે બહુ યુઝ કરીએ છીએ તે થોડુંક ફરી આપણે ન્યૂ ટેક્સ્ટમાં જોઈશું આ રીતે કન્ટેન્ટ છે અને ખાસ કન્ટેન્ટમાં જે પણ ડિફિકલ્ટ વર્ડ છે એની બિલકુલ બાજુમાં એને ગુજરાતી પણ અને એનું પ્રોનાન્સિએશન પણ સમજાયું છે એટલે કે તમે ટેક્સ્ટબુક જે પીડીએફ ડાઉનલોડ કરશો ત્યારે ભવિષ્યમાં તમે એને પ્રિન્ટ કાઢીને કે મોબાઈલમાં પણ વાંચો તો તમને ઇઝીલી ઇંગ્લિશ અને ગુજરાતીનો પણ મહાવરો થઈ રહે બિલકુલ વિડીયોના અંત સુધી બન્યા રહે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીઓને વિડીયો લિંક શેર કરશો ચેનલ શેર કરશો અને ખાસ ટેલિગ્રામ ચેનલ પર ચોક્કસ જોડાશો તો તમને પીડીએફ સરળતાથી મળી રહેશે થેન્ક યુ એન્ડ બી સ્ટ